किया जाता रहा। લાગતું હતું તો પછી આટલું બધું ખાવાની શું જરૂર હતી? લો તમે આ મત ખાઈ લો. આઈ એમ સોરી, મારે આવું નહોતું કરવું જોઈતું. આવું કરવું મારા નેચરમાં જ નથી. મેં પહેલા ક્યારેય આવું નથી કર્યું. મારે તમને તીખું ખવડાવીને આવી રીતે હેરાન નહોતા કરવા જોઈતા. ઇટ્સ ઓકે, તમારે આટલું બધું સોરી કહેવાની જરૂર નથી. ના, મારી ભૂલ છે. આઈ એમ સો સોરી, પ્લીઝ તમે આ મત ખાઈ લો. થઈ જાય ક્યારેક, વાંધો નહીં. તમારે આટલી બધી માફી માંગવાની જરૂર નથી. હાઉ વોઝ યોર ફર્સ્ટ ડે? બહુ જ સરસ રહ્યો, અને ઓફિસનું કલ્ચર પણ સારું છે, એટલે કામ કરવાની બહુ મજા આવશે. ગ્રેટ, ચાલો નાસ્તો કરી લો. આજે બોર્ડ મીટિંગ છે માં, અને મને ખરેખર બહુ જ લેટ થઈ રહ્યું છે. અરમાન, તું રોજ આવી રીતે નાસ્તો કર્યા વગર જાય છે, પણ આજે તો તારે નાસ્તો કરીને જ જવું પડશે. હું નાસ્તો કરવા માટે રોકાઈશ તો લેટ થઈ જશે, મારે જવું પડશે. સોરી. સારું, તું તારું કામ કર, હું તને ખવડાવું છું. અરમાનભાઈ, તમારો સોરી બેટા, મારાથી ભૂલ થઈ ગઈ. મા, મારો ફેવરિટ શર્ટ હતો. એક મિનિટ, હું તને સાફ કરી આપું છું. બેટા, આ તો વધારે બગડી ગયું. માં, ઇટ્સ ઓકે, હું ચેન્જ કરી લઉં છું. હા, મેં એક પણ મેચિંગ શર્ટ ના. અરમાનભાઈ, એક કામ કરો ને, અંદરથી મારો શર્ટ પહેરી લો ને. તારો શર્ટ મને કેવી રીતે ફિટ થાય પૃથ્વી? મારે આજે બોર્ડ મીટિંગ છે, અને મારે એ લોકો સામે આવી રીતે નથી જવું. મારી શું ઇમેજ પડશે? સોરી બેટા, મારા કારણે તારો શર્ટ ખરાબ થઈ ગયો. પ્લીઝ, તમે સોરી ના કહેશો, ભૂલ મારી છે. તમે આટલા ભાવથી મારા માટે નાસ્તો લઈને આવ્યા, અને મેં જ તમારી સાથે આવું કર્યું. ટી કોફી કંઈ મંગાવું? ના, થેન્ક યુ. પ્લીઝ બેસો ને. આ કંપનીના બધા જ પ્રોજેક્ટ તમે હેન્ડલ કરતા હતા ને? જી મેડમ, પહેલા પણ હું જ સંભાળતો હતો ને, અત્યારે પણ હું જ સંભાળું છું. અચ્છા, મને એમ લાગ્યું કે હવે તો સુમિત હેન્ડલ કરે છે. ના મેમ, કોટક એન્ટરપ્રાઇઝના દરેક ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ હું જ મેનેજ કરું છું. પણ તમારા સર તો કહેતા હતા કે હવે સુમિત બધા પ્રોજેક્ટ્સ હેન્ડલ કરશે. નો વે મેમ, ઇટ્સ નોટ પોસિબલ. સર એવું કહે જ નહીં. એટલે તમારા સર મને નહોતા કહેતા. એકચ્યુઅલી મેં એમને સુમિત સાથે વાત કરતા સાંભળ્યા હતા. મેં તો તમારા સરને કહ્યું પણ ખરા કે તમે આટલા વર્ષોથી એમની સાથે છો, એક ઓનેસ્ટ એમ્પ્લોયની જેમ એમની સાથે કામ કરો છો, તો એમને તમારું પ્રમોશન કરવું જોઈએ ને. અને ઓનેસ્ટલી, તમે જેટલું હાર્ડવર્ક કરો છો ને, એ જોઈને તો મને એમ થાય છે કે તમારે આ કંપનીના સીએફઓ બનવું જોઈએ. એ તો સરને જે યોગ્ય લાગશે એ કરશે.
ઇનફેક્ટ સરે તો મને કહ્યું પણ છે કે બહુ જલ્દી એ મને સીએફઓ બનાવવાના છે. ના પણ અત્યારે તો એ કોઈને સીએફઓ નથી બનાવવાના. એક્ચ્યુઅલી એ ટીમમાંથી કોઈને ટ્રસ્ટ જ નથી કરતા. એટલે લાગે છે રાશિને ખબર નથી કે જે ગેમ એ મારી સાથે રમી રહ્યા છે એનો હું પાક્કો ખેલાડી છું. આ ગેમ મારા માટે બહુ જૂની છે કારણ કે આના દરેક રૂલ્સ મેં જ બનાવ્યા છે. ગોપીચંદ, આ રીતે ફોન વાપરવો સારી વાત ના કહેવાય. જ્યારે હોય ત્યારે ફોન ઉપર વાત જ કરતો હોય છે. સાંભળ, હું તને પછી ફોન કરું. જેએસકે અને એએસએસ. આ શું બોલ્યો તું? શું? આ એએસએસ એટલે? આ અરમાનભાઈ બોલે છે ને એએસએસ, એવું બોલ્યો. દાદા, એએસએસ નહીં, એએસએપી. એઝ સૂન એઝ પોસિબલ. હા, એજ. પણ દાદા, તમને જેએસકે માં ખબર પડી કે નહીં? ખબર છે, જેએસકે એટલે જય શ્રી કૃષ્ણ. આજકાલ કેવો કેવો ટ્રેન્ડ આવે છે. સાચે દાદા, હવે શું છે કે લોકો પાસે સમય જ ઓછો છે એટલે બધી વસ્તુનું શોર્ટ ફોર્મ હોય છે. સાચી વાત છે બેટા, આપણે સમય પ્રમાણે બદલાવવું જોઈએ. જે નથી બદલાતા એ આજકાલની પેઢી સાથે નથી ચાલી શકતા. એકદમ પરફેક્ટ વાત કરી. તમને ખબર છે આ ગોપીચંદ કાકા પણ રીલ બનાવે છે. તમે ક્યારે એમની રીલ જોઈ છે? આ એકાદી રીલ જોઈ છે ખરા, આખો દિવસ એ જ તો કરતો હોય છે. પણ સાચું કહેજો, ખરેખર કેવી લાગે છે મારી રીલ? સારી બનાવે છે. ગોપીચંદ કાકા, આવું ના ચાલે. તમે મને તો ક્યારે રીલ નથી બતાવી. લાવો મને બતાવો. જુઓ જુઓ. આ શું, ભક્તિબેન અને રાશિ પણ તમારી સાથે રીલ બનાવે છે? ના તો, એમની સાથે તો મેં ક્યારેય રીલ નથી બનાવી. જેમાં ખુરશી તમારા વગર ખાલી થઈ ગઈ છે. મારું જીવન પણ તમારા વગર ખાલી જ છે. તમે તો જાણતા જ છો કે ઘરવાળાને બીજો દીકરો મળી ગયો છે. પણ હું એને ક્યારેય નહીં સ્વીકાર. હું એને તમારી જગ્યા ક્યારેય નહીં આપું. તમને ખબર છે કે બધા સામે નાટક કરે છે. એમને એમ છે કે આ ખુરશી ખાલી રાખીને મારા મનમાં રહેલી તમારી ખાલી જગ્યાને પૂરી દેશે. પણ હું એવું ક્યારેય નહીં થવા દઉં. હું આ ઓફિસ ખાલી કરાવીને જ રહીશ. એમને આ જગ્યા લેવી છે ને, હું એમનું આ સપનું ક્યારેય પૂરું નહીં થવા દઉં. ભાવિનભાઈ આવો. હું આ આપવા માટે આવ્યો છું. આ શું છે? રેઝિગ્નેશન લેટર. સર નથી એટલે તમને આપી રહ્યો છું. પણ તમે આવું કેમ કરી રહ્યા છો? જે જગ્યાએ આપણું માન ના હોય ત્યાં રહેવું પણ નકામું છે. આ કંપનીને મેં મારી સમજીને ઘણા વર્ષો સુધી કામ કર્યું પણ મને શું મળ્યું? મારા પ્રોજેક્ટ્સ પણ બીજાને હેન્ડલ કરવા અપાઈ રહ્યા છે. બસ હવે મારો અહીં રહેવાનો કોઈ અર્થ નથી. પણ તમે પ્લીઝ આવું ના કરશો. જુઓ, તમે મન લગાવીને કામ કરો છો એટલે તમને ભગવાન એનું રિઝલ્ટ આપશે જ. એ તો આપશે જ, પણ આપણા પોતાના આપણી સાથે આવું કરે તો વધારે હર્ટ થાય ને. જાણતા બાપ, મારાથી શું થઈ ગયું છે? બેટા, અમે તારો થોડો વાંક છે. મારો જ વાંક છે મમ્મી. તમે બધાએ મને કેટલું સમજાવ્યું પણ હું સમજી જ ના શકી. અરે બેટા, તારા કારણે થોડું એએમસી વાળાએ નોટિસ મોકલી છે. હા, તું તારી ઉપર ના લે બધું. મારો જ વાંક છે મમ્મી. ના બેટા, આમાં તારો કોઈ જ વાંક નથી. હું જાણું છું કે તને ચિંતા થઈ રહી છે. અને ચિંતા તો થાય જ ને. જો એએમસીમાં આપણે 1.5 કરોડ રૂપિયા નહીં ભરીએ ને તો એ લોકો આપણું ઘર તોડી નાખશે. પણ બેટા, આપણે જો સાથે આવીશું ને તો આ પ્રોબ્લેમને પણ પહોંચી વળીશું. બસ હવે તું શાંત થઈ જા અને મને એમ કે ભક્તિ ક્યાં છે
ક્યાંય દેખાતી નથી. એ ભાગી ગઈ. મમ્મી, એ આ ઘરમાં આપણું ખરાબ કરવા માટે જ આવી હતી.